तो हवे रेडी छे आ आपणी सुपर डिलिशियस अने खूब ज क्रिस्पी काजू बदाम कूकीज। काजू बदाम कूकीज जोवामां पण घणी सारी लागे छे अने टेस्टमां तो ए बिल्कुल लाजवाब बनी छे। कूकीजमां अर्धा भागना मैदानी साथे अर्धा भागनो घऊंनो लोट तेमज बेसन यूज करवामां आव्युं छे, તેમજ એમાં ક્રશ કરેલા કાજુ બદામની સાથે હોમમેડ બટર યુઝ કરવામાં આવ્યું છે, માટે આ કુકીઝ ખાવામાં પણ હેલ્ધી કહી શકાય। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ખૂબ જ ક્રિસ્પી અને મજેદાર સવારના કે સાંજના ટાઈમ પર નાસ્તામાં ચાય સાથે ખાઈ શકાય એવી કાજુ બદામ કુકીઝ કેવી રીતે બનાવવી એની રેસીપી બતાવીશ। ઘરની સામગ્રી યુઝ કરીને બનાવી શકાય એવી આ કાજુ બદામ કુકીઝ ઘણા ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી કરી શકાય છે। તો રેસીપી શરૂ કરતા પહેલા ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળશે। रहे तो चलो रेसिपी शुरू करिए। काजू बदाम कूकीज माटे सौथी पहला लोट चारीने रेडी करीशुं। तो एना माटे मैं अहीं एक मोटा बाउलनी उपर चारणी मूकी छे, एमां एक वाटकी घऊंनो लोट नाखीशुं। हवे एमां ए ज वाटकीना मापथी एक वाटकी भरीने मेंदो उमेरीशुं। हवे ए ज वाटकीना मापथी अर्धी वाटकी एमां बेसन एटले के चणानो लोट नाखीशुं। हवे एमां एक टीस्पून बेकिंग पाउडर અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીને ચાણણીમાંથી બધું ચાળી લઈશું। કુકીઝ માટે લોટ તેમજ બાકીની સામગ્રી માટે મેં અહીં એક વાટકીનું માપ સેટ કરી દીધું છે, તો તમારે પણ આ રીતે કોઈ એક વાટકી અથવા કોપનું માપ સેટ કરી લેવું। કુકીઝ બિસ્કિટ કે કેક બનાવતા પહેલાં લોટમાં બેકિંગ પાવડર ઉમેરીને એને હંમેશા આ રીતે ચાળી લેવો। લોટને ચાળી લીધા છે તો હમણાં એને બાજુ પર મૂકીશું। હવે કુકીઝમાં નાખવા માટે મેં અહીં જે વાટકીના માપથી લોટ લીધા હતા એ જ વાટકીના માપથી અડધી વાટકી ભરીને ઝીણા ચોપ કરેલા કાજુ બદામ લીધા છે। હવે એ જ વાટકીના માપથી એક વાટકી ઘરનું બનાવેલું સફેદ માખણ લીધું છે। તમારે આના બદલે અમૂલ બટર યુઝ કરવું હોય તો એ કરી શકાય। માખણને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે એ જ વાટકીના માપથી એક વાટકી સુગર પાવડર એટલે કે ડરેલી ખાંડ લીધી છે, એ એમાં એડ કરીશું। હવે એમાં નાખવા માટે મેલ્ટ કરેલું દેશી ઘી લીધું છે, એમાંથી 4 મોટી ચમચી ભરીને એમાં દેશી ઘી ઉમેરીશું। હવે એક સિલિકોનના સ્પેચ્યુલા અથવા બીટર વડે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને ફેંટી લેવી। જ્યાં સુધી આ મિશ્રણ બિલકુલ હલકું પડીને એનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી એને આ રીતે ફેંટીશું। લગભગ 5 મિનિટ પછી હવે આ મિશ્રણ બિલકુલ હલકું પડી ગયું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો એમાં ચાળીને રાખેલા લોટ એડ કરીશું। ઝીણા ચોપ કરેલા કાજુ બદામને આ રીતની એક કાણાવાળી ચાળણીમાં કાઢી લીધા છે, તો હવે એને આ ચાળણીમાંથી ચાળી લઈશું। હવે ચાળણીમાં જે કાજુ બદામનો અટકચરો ભૂકો છે એને કૂકીઝની ઉપર લગાવવા માટે યુઝ કરીશું અને નીચે ડીશમાં જે ઝીણો ભૂકો છે એને લોટમાં એડ કરીશું, એટલે કૂકીઝની અંદરથી પણ કાજુ બદામનો ટેસ્ટ આવે। કૂકીઝના લોટમાં 5 ટીસ્પૂન જેટલું વેનિલા એસેન્સ એડ કરીશું। કૂકીઝનો લોટ બાંધવા માટે જરૂર પડે તો મિલ્ક યુઝ કરીશું, તો એના માટે મેં અહીં 1/2 કપ જેટલું મિલ્ક લઈને બાજુ પર રાખ્યું છે। હવે આ બધું સારી રીતે મિક્સ કરીને કૂકીઝ માટે લોટ બાંધી લઈશું। કાજુ બદામ કૂકીઝ માટે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને હવે એમાં મિલ્ક એડ કરવાની પણ કોઈ જરૂર નથી। લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। હવે એમાંથી લોટનો 1 ભાગ લઈને એને ચોપિંગ બોર્ડ પર મૂકીશું અને એનો આ રીતનો રોલ કરીશું। કૂકીઝ બનાવવા માટે લોટનો આ રીતે સ્ક્વેર શેપમાં રોલ કરીશું। હવે એક તેજ ધારવાળા ચાકુની મદદથી લોટને આ રીતે કટ કરીને એમાંથી કૂકીઝ બનાવીશું। હવે આ કટ કરેલી કૂકીઝને હાથ વડે એકવાર આ રીતે પ્રોપર શેપ આપી દઈશું। દરેક કૂકીઝને આ રીતે પ્રોપર સ્ક્વેર શેપમાં રેડી કરી લીધી છે। કૂકીઝની ઉપર લગાવવા માટે મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલું મિલ્ક લીધું છે, એમાં 1 ચૂટકી જેટલો યલો ફૂડ કલર નાખીને મિક્સ કરીશું। હવે આ મિલ્કને એક બ્રશ વડે કૂકીઝની ઉપર લગાવીશું। આ રીતે દરેક કૂકીઝની ઉપર બ્રશ વડે મિલ્ક લગાવી લઈશું। ક્રશ કરેલા કાજુ બદામને ચાળણીમાંથી ચાળ્યા બાદ ચાળણીમાં જે અટકચરો ભૂકો હતો એને એક ડીશમાં કાઢીને બાજુ પર રાખ્યો હતો એ હવે લઈશું। સૌથી પહેલાં માઇક્રોવેવ કન્વેન્શનમાં કૂકીઝ બનાવીશું, તો એના માટે બેકિંગ ડીશ લીધી છે।
रेडी करेली कूकीसनी जे साइडे मिल्क लगाव्यू छे ए साइडने क्रश करेला काजू बदामनी ऊपर राखीने पाछळनी તરફથી એને પ્રેસ કરીશું એટલે કૂકીઝની મિલ્ક લગાવેલી સાઈડે ક્રશ કરેલા કાજુ બદામ સ્ટીક થઈ જાય। આ રીતે દરેક કૂકીઝ રેડી કરીને બેકિંગ ડિશમાં સેટ કરીને મૂકતા જઈશું। હવે માઇક્રોવેવ કન્વેન્શનમાં બેક કરવા માટેની કૂકીઝ રેડી કરીને બેકિંગ ડિશમાં સેટ કરીને મૂકી દીધી છે। સાથે બીજી તરફ માઇક્રોવેવને કન્વેન્શન મોડ પર રાખીને 180 આંશ તાપમાન પર પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે। માઇક્રોવેવ કન્વેન્શન પ્રીહીટ થઈ ગયું છે તો એમાં એક લો રેક મૂકીને એની ઉપર रेडी करेली कूकीज वाली बेकिंग डिश मूकीशू। माइक्रोवेव ने कन्वेंशन मोड पर राखी ने 180 आंश तापमान पर 15 मिनिट माटे सेट करी दीधु छे। माइक्रोवेव कन्वेंशन में 15 मिनिट बेक करिया बाद कूकीज काची हती तो हजू एने 5 मिनिट माटे बेक करी लईशू। कूकीज बेक थाय छे त्यां सुधीमां बीजी तरफ बीजी कूकीज पण रेडी करी लीधी छे। हवे आ रेडी करेली कूकीज ने आपणो देसी अवन एटले के कढ़ाई में बेक करीशुं तो एना माटे मैं अहीं एक बेकिंग डिश लीधी छे अने एने घी लगावीने ग्रीस करी लीधी छे। हवे आगळनी मेथड प्रमाणे रेडी करेली कूकीजनी ऊपर ब्रश वडे मिल्क लगावीशुं। हवे कूकीजनी जे साइडे मिल्क लगाव्युं छे ए साइडे क्रश करेला काजू बदाम स्टीक करीने एने बेकिंग डिशमां सेट करीने मूकता जईशुं। કડાઈમાં બેક કરવા માટે કૂકીઝને સેટ કરીને બેકિંગ ડિશમાં મૂકી દીધી છે અને બીજી તરફ ગેસ ઓન કરીને એક કડાઈને પણ પ્રીહીટ કરવા માટે મૂકી દીધી હતી। હવે એમાં એક નીચે સ્ટેન્ડ મૂકીને એની ઉપર આ રેડી કરેલી કૂકીઝવાળી બેકિંગ ડિશ મૂકીશું। હવે કડાઈને ઢાંકણ લગાવીને કવર કરીશું। ગેસની ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીને કૂકીઝને પહેલાં સળંગ 15 મિનિટ માટે બેક કરીશું અને ત્યારબાદ એને એકવાર ચેક કરી લઈશું। બીજી તરફ માઇક્રોવેવ કન્વેન્શનમાં કૂકીઝ બેક કરવા માટે મૂકી હતી એ રેડી થઈ ગઈ છે તો બેકિંગ ડિશને માઇક્રોવેવમાંથી બહાર કાઢી લઈશું। બેકિંગ ડિશમાંથી કૂકીઝને એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે બાકીની જે રેડી કરેલી કૂકીઝ છે એને માઇક્રોવેવ કન્વેન્શનમાં બેક કરવા માટે બેકિંગ ડિશમાં સેટ કરીને મૂકી દીધી છે એને બેક કરીશું। બીજી તરફ કઢાઈમાં કૂકીઝ બેક કરવા માટે મૂકી હતી એમાં પણ આશરે 15 મિનિટ થઈ ગઈ છે તો એને એકવાર ચેક કરી લઈશું। કઢાઈમાંની કૂકીઝ નીચેથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની શેકાઈ ગઈ છે તો એને એકવાર પલટાવીને ઉપરની સાઈડેથી પણ 5-7 મિનિટ માટે શેકી લઈશું એટલે એની ઉપરની સાઈડે પણ સરસ ગોલ્ડન કલર આવી જાય। આશરે 7 મિનિટ થઈ ગઈ છે તો હવે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને કૂકીઝને ચેક કરીશું। કૂકીઝની ઉપરની સાઈડે પણ સરસ હલકો ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરીને કૂકીઝવાળી બેકિંગ ડિશને કઢાઈમાંથી બહાર કાઢી લઈશું। દરેક કૂકીઝની ઉપરની સાઈડે પણ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે। હવે આ કૂકીઝને બાકીની કૂકીઝની સાથે થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે રેડી છે આ આપણી સુપર ડિલિશિયસ અને ખૂબ જ ક્રિસ્પી કાજુ બદામ કૂકીઝ। આ કૂકીઝ માઇક્રોવેવ કન્વેન્શનમાં રેડી કરવામાં આવી છે જે બંને સાઈડેથી એક સરખી ગોલ્ડન કલરની શેકાય છે। આ કૂકીઝ કઢાઈમાં બેક કરી છે જે નીચેની તરફથી ગોલ્ડન બ્રાઉન કલરની તેમજ ઉપરથી હલકા ગોલ્ડન કલરની છે। બંને રીતે બનાવેલી કાજુ બદામ કૂકીઝ ઘણી સરસ બની છે। કૂકીઝ અંદરથી પણ ફૂલીને સરસ જાળીદાર બની છે તમે જોઈ શકો છો। કાજુ બદામ કૂકીઝ જોવામાં પણ ઘણી સારી લાગે છે અને ટેસ્ટમાં તો એ બિલકુલ લાજવાબ બની છે। આ રીતે ઘરની જ સામગ્રી યુઝ કરીને બનાવવામાં આવેલી કાજુ બદામ કૂકીઝ તમે એકવાર રેડી કરીને એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી દો તો એને 15-20 દિવસ સુધી ખાવા માટે યુઝ કરી શકાય છે। કૂકીઝમાં અડધા ભાગના મેંદાની સાથે અડધા ભાગનો ઘઉંનો લોટ તેમજ બેસન યુઝ કરવામાં આવ્યું છે તેમજ એમાં ક્રશ કરેલા કાજુ બદામની સાથે હોમમેડ બટર યુઝ કરવામાં આવ્યું છે માટે આ કૂકીઝ ખાવામાં પણ હેલ્ધી કહી શકાય। તો તમે પણ આવી ખૂબ જ ક્રિસ્પી અને મજેદાર કાજુ બદામ કૂકીઝ ખાવા માંગતા હોવ તો આ રેસીપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરવાનું ન ભૂલશો તેમજ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં રેસીપીને શેર કરો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી।